દિવસે વિડિયો કર કર કરે કામ તો અને સાફ કરી રાખ્યું તો હવે વરસાદ ને હેલો દોસ્તો કેમ છો વાલા મિત્રો ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારમાં અમે મંદિરે ગયેલા દર્શન કરવા તો રસ્તામાં અમારે ખેતર આવે તો ડાંગર જોવા જ આવી ગયા સવારમાં જ વહેલા તો આથી રોપણી કરીને ગયેલા ત્યારે વિડીયો બનાવેલો તો સરસ મજાની ડાંગર થઈ ગયેલી છે અમારે મેરે દેશ કી ધરતી સોના ઉગલે મોતી તે આ મોતી કહેવાય એને મોતી ગોલ્ડ તરમ કાઢતે આટલી થઈ જશે તો સરસ ત્યાં સુધીનું ખેતર અમારે તો તમને કેવી લાગી અમારી ડાંગર એ કહેજો અમને એક વાર ખાતર નાખ્યું હતું આ ખેતર કેવું કે આટલો જ પાક લેવાય પછી અહીંયા આસપાસમાં કૂવામાં પાણી સુકાઈ જાય ને એટલે પછી શિયાળાનો અને ચોમાસા ઉનાળાનો પાક નથી લેવાતો ચોમાસાનો એટલો જ આ જુઓ બધે તમને ડાંગર ડાંગર જ રોપેલી દેખાશે આજુબાજુ આ ચાયડા જમીન કહેવાય આને ભરા જાય તો પૂરા પૂરા ભરા જાય અને સુકા જાય એટલે દિવાળી પછી પાણી ઓછું થઈ જાય એવું થઈ જાય છે થોડું થોડું ચાલે છે અમુક કૂવાઓમાં તે પોતપોતાનું એટલું સાચવી રાખે પણ કેવું સવારે થોડુંક ચાલુ કરે પછી સાંજે પાછું ચાલુ કરવું પડે એમ એટલે એક પાર્યું થાય બીજું પાર્યું થાય એવું થયા કરે છે હા તરમ કાઢતે આટલી થઈ જશે તો સરસ ત્યાં સુધીનું ખેતર અમારું પેલા ખેતરે જોઈને આવી ગયા ઘરે અને હવે કાલનું કામ બાકી છે અહીંયા ચારો કાપવાનું તો એ મમ્મી કાપવાનું ચાલુ કરી દીધું છે આ બાજુથી તો અહીંયા મમ્મી ચારો કાપે છે તો હું પણ અહીંયા ચારો કાપવા માટે આવી ગઈ છું તો પાછા કહેશે આખો દિવસ વિડીયો કર કર કરે કામ તો કરતા નથી એમ તો ચારો કાપી નાખીએ આ બધું છે આજે આજે આ બે ક્યારા જેટલો ચારો બાકી છે એટલો કાપી નાખીએ પછી આ બધો ચારો સુકાઈ જાય એટલે એના પૂળિયા બાંધી દેશું આ બાજુ તો ભીંડામાં થોડો ચારો બાકી છે એ બી કાપી નાખીએ તો એક બાજુ ચારો કાપવાનું કામ ચાલે છે અને અહીંયા અમારે હલાકડું હાકીએ છે કરોડો તો અમે મનુકાકાને પાણી લઈને આવ્યા અને હવે અમારા કપાસ ચોખા થયા થોડાક આ કરોવડો હાકીએ ને એમ કરીને નીકળ્યા છે હમણાં પાછળથી નીકળ્યા છે કોણ હા દાદી છે પેલી ખેતર પર બાજુ દાદી છે ને એટલે ચારો કાપે છે પેલી ખેતર સંગીતા અને મમ્મી ચારો કાપે છે તો અમે અહીંયા પાણી લઈને આવ્યા હા થોડી થોડી પારી પણ ચડી જતી છે આજે દૂધ કાઢવાનું કામ પૂરું કરીને આ ચા બનાવે છે હમણાં આજે તો આખો દિવસ ચારો કાપવાનું કામ ચાલુ રાખ્યું ને આ બાજુ આ પશુઓના ખીલે મૂકી દીધું છે હવે એને અંદર બાંધવાના રહેશે એકવાર ચા પી લઈએ આપણે તો ચાના અને મકાઈના રોટલા એવું કંઈક બનશે ખાવાનું અમારે આવું કંઈક નાના ખેડૂતનું જીવન હોય દિવસ તે આવી રીતનું હોય હવે આપણે ચા પીને પછી આપણે પશુઓનું કામ રહેશે બાકી ને ડેરીએ દૂધ ભરવા જવાનું છે એવું થયા કરે છે મિત્રો અને હમણાં વરસાદ એમ કચરો હતો ખેતરોમાં તો ખેતર કચરોવાળા એવું લાગતેલું અને સાફ કરી રાખ્યું તો હવે વરસાદ હવે કપાસ આજે ખાસા બધા એમ પાન ચીમરાયા હતા ને એવું એટલે હવે પાછી પાણીની આશા જોઈએ એટલે બધું આવું ચાલ્યા કરે છે મિત્રો તો સરસ ચાલો પી લેશું અને આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીશું મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં કહેજો અને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધા મિત્રોને